ગુજરાતી અમદાવાદ. મ્યુકરમાઇકોસિસના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે. સંકટ વધી રહ્યું છે એવામાં અમદાવાદમાં ઇન્જેક્શનની અછત છે. મ્યુકરમાઇકોસિસ ઇન્જેક્શનની અછત. એલજી હોસ્પિટલ બહાર લાગ્યા બોર્ડ. ઇન્જેક્શનનો સ્ટોક ન હોવાના પાટિયા લાગ્યા. દર્દીઓના સગાઓની લાગી છે લાઇન. ઇન્જેક્શન લેવા દર્દીઓના સગાઓના હવાતિયા જોવા મળી રહ્યા છે. ઇન્જેક્શનનો સ્ટોક ન હોવાને કારણે દર્દીઓ પણ ચિંતિત છે કે જવું તો જવું ક્યાં. તો અમદાવાદમાં ઇન્જેક્શનની અછતમાં, મ્યુકરમાઇકોસિસની ઇન્જેક્શનની અછતમાં ગુજરાત કેમિસ્ટ એસોસિએશને પણ નિવેદન આપ્યું છે. ચેરમેન જશુભાઈ પટેલનું મોટું નિવેદન, એક પણ દવાની દુકાનમાં ઇન્જેક્શન નથી. હાલના ઇન્જેક્શન પર જીએસટી વાળું બિલ જરૂરી. ચેરમેન જશુભાઈ પટેલનો મોટો દાવો, રેમડેસિવિરની જેમ કાળાબજારી થઈ શકે છે. સરકાર યોગ્ય વ્યવસ્થા ગોઠવે, દવા દુકાનોમાં પણ સરળતાથી મળવી જોઈએ તે માટેનું આયોજન કરે. સરકારી હોસ્પિટલોમાં ઓલરેડી જે પેશન્ટ દાખલ છે એને મળે છે, પણ જે પ્રાઇવેટ હોસ્પિટલો છે એની અંદર આ ઇન્જેક્શનોની અછત દેખાય છે. પેશન્ટોના સગાઓ આજે આ ઇન્જેક્શન માટે ચારે બાજુ રખડી રહ્યા છે. ક્યાંક જે રીતે લોકો લઈને આવે છે એમાં પણ એક ડાઉટ છે. ભૂતકાળમાં આપ સૌને ખબર છે કે રામદેસિવિર પણ ડુપ્લિકેટ આવ્યા હતા. તો હું તો ગ્રાહકને એવી કહું છું કે જે બી ઇન્જેક્શન જ્યાંથી પણ મળે, જીએસટી વાળું ડ્રગ લાયસન્સનું અને ફાર્માસિસ્ટની સહી વાળું બિલ અવશ્ય લેવાનું રાખો, જેથી કરી આટલા મોંઘા, કારણ કે આ ઇન્જેક્શન વજન મુજબ 6 થી 9 ઇન્જેક્શનનો કોર્સ રોજનો હોય છે. 21 થી 28 દિવસ સુધી આપવાના હોય છે અને એ સંજોગોમાં 12 થી 15 લાખ રૂપિયાની જે આ મેડિસિન ખરીદીએ એમાં પણ ક્યાંક ડાઉટ હોય, એટલા માટે થઈને અમે આગ્રહ કરીએ છીએ કે તમે જીએસટીવાળું બિલ ફાર્માસિસ્ટની સાઈનવાળું દવાની દુકાનેથી જ લેવાનો આગ્રહ રાખો. અમદાવાદ જેવી જ સ્થિતિ રાજકોટમાં પણ છે. અહીં મ્યુકરમાઇકોસિસની સારવારમાં જરૂરી ઇન્જેક્શન માટે વ્યવસ્થા કરાઈ, કંટ્રોલ રૂમ શરૂ કરાયો. જોકે દર્દીના સ્વજનોને ધક્કા માથે પડી રહ્યા છે, કારણ કે ઇન્જેક્શન સીધા જ ખાનગી હોસ્પિટલને ફાળવાશે એવું કહેવાયું છે. દર્દીના સ્વજનોએ સેન્ટર પર રૂબરૂ ન આવવા જણાવાઈ રહ્યું છે. જોકે આ અંગે કોઈ માહિતી ન હોવાથી દર્દીઓના સ્વજનો વલખા મારી રહ્યા છે. તો અહીંયા ટ્રાય કરીએ છીએ, નહીતર તો પછી સિવિલમાં દાખલ કરવા જોશે. ના મળે તો શું કરવાનું? 2 દિવસથી ગોતીએ છીએ. અત્યાર સુધી અમારી પાસે હતા જે ઓલા સાદા આવે, એ સાદા વાપરતા હતા, યુઝ કરતા હતા. કમ્પ્લીટ હશે તે, એ તો બધાને ખબર છે. તમારા તરફથી એપ્લાય કરવામાં આવ્યું છે પેશન્ટ માટે? હા, ડોક્યુમેન્ટેશન બધું હોસ્પિટલ તરફથી જ કરી આપવામાં આવ્યું. પ્રદેશ ભાજપ પ્રમુખનો મોટો દાવો, ઇન્જેક્શનનો બફર સ્ટોક ગુજરાતને ફાળવાયો છે. મ્યુકરમાઇકોસિસ ઇન્જેક્શન અંગે બોલ્યા છે સીઆર પાટીલ, જેમનું કહેવું છે કે ગુજરાત માટે પૂરેપૂરા ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ કે જે મ્યુકરમાઇકોસિસથી પીડિત છે અથવા જેઓને સારવારની જરૂર છે તેઓને સુવિધા પણ મળી રહેશે અને ઇન્જેક્શન પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. જે રીતે રેમડેસિવિરનું આયોજન કરવામાં આવ્યું હતું તે રીતે એમ્ફોટેરિસ બીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને અમદાવાદ મુલાકાત વખતે મેં એની રજૂઆત કરી હતી. એમણે મનસુખભાઈ માંડવિયા, એમના જે મંત્રી છે, એમને સૂચના આપી છે. મારી એમની સાથે ગઈકાલે પણ વાત થઈ છે. એમણે એક બફર સ્ટોક ગઈકાલે રાજ્ય સરકારને મળે એના માટેના મોકલી આપ્યો છે અને એમણે પ્રોમિસ કર્યો કે જેટલી પણ જરૂરિયાત હશે એ જથ્થો પૂરેપૂરો ગુજરાતને મળશે એવું એમણે અમને આશ્વાસન આપ્યું છે. રાજકોટ કેમિસ્ટ એસોસિએશનની માંગ છે, કેમિસ્ટ એસોસિએશનની રસીકરણની માંગ. રસીકરણમાં અગ્રતા નહીં અપાતી હોવાનો આક્ષેપ છે. સ્વૈચ્છિક બંધ પાળવાની ચીમકી છે. રાજકોટમાં કેમિસ્ટ પરિવાર થયા છે સંક્રમિત. પરિવારના 7 સભ્યોના થઈ ચૂક્યા છે મોત. 100થી વધુ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત. 1200 મેડિકલ ધારકોને રસી આપવાની માંગ છે. કોરોના અને મ્યુકરમાઇકોસિસના પેશન્ટ ઘણા બધા હોય, તાત્કાલિક ધોરણે અમે લોકડાઉન ઉપર નહીં જાય જેથી કરીને પેશન્ટ હેરાન ન થાય. પણ અમારી ડિમાન્ડ જો સ્વીકારવામાં નહીં આવે તો ટૂંક સમયમાં જ અમે ચોક્કસ જલદ આંદોલન આપી અને લોકડાઉન તરફ જશું. ખેડામાં 15 આરોગ્યકર્મીઓ સામે ફરિયાદ થઈ છે. ઠાસરા તાલુકાના આરોગ્યકર્મીઓ હડતાલ પર છે. છતાં આરોગ્યકર્મીઓ આ મહામારીમાં સરકારના હુકમની અવગણના પણ કરતા જોવા મળ્યા. અવગણના કરી હડતાલ પર ઉતરતા કાર્યવાહી કરવામાં આવશે. પીએચસીમાં બજાવતા હતા ફરજ. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વાવાઝોડા પ્રભાવિત મહુવામાં પહોંચ્યા.